આગળ વાત કરવામાં આવે તો ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના ચૂંટણી ખર્ચને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે ગાંધીનગર મનપા મેયર હિતેશ મકવાણા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, તેથી તે નવા મુદ્દા લઈને આવે છે. કોંગ્રેસે જે સ્ટેન્ડ લેવું જોઈએ તે લઈ શકતી નથી. તો ઉલ્લેખનીય છે કે ભાજપના તમામ 41 ઉમેદવારોના કોર્પોરેટર ચૂંટણી ખર્ચ બતાવવામાં સામૂહિક ચોરી કર્યા હોવાના સંકેત પણ મળી આવ્યા છે. એક નવો વિવાદ શરૂ થયો છે જે ચૂંટણી યોજાઈ હતી કોર્પોરેશનની, તેમાં તમામ બિલો એક સરખા છે. આજે વિવાદને લઈને આપણી સાથે ઉપસ્થિત છે મેયર હિતેશભાઈ સાથે વાત કરી. હિતેશભાઈ, તમામનો ખર્ચ એક સરખો આવે છે, કોંગ્રેસે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાની વાત કરી છે, તમે શું કહેશો? કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એમની પાસે કોઈ વિઝન નથી, એટલે આ નવા નવા મુદ્દાઓ લઈને આવે છે. રહી ખર્ચની વાત, તો આપને જણાવું કે અમે એક ટીમ સાથે લડ્યા છીએ. કોઈ ઉમેદવારને છોડી દો, બરાબર છે, અમે ટીમ ગાંધીનગર સાથે લડ્યા છીએ અને અમારા ખર્ચા પણ નાના મોટા સેન્ટ્રલાઇઝ થતા હતા, એટલે ક્યાંક સમાનતા વિવાદનો વિષય જ નથી આવતો. આ સમાનતા હોઈ શકે, પરંતુ 41 કોર્પોરેટર છે, 41 કોર્પોરેટરના ચાનું બિલ ગણો, પાણીનું બિલ ગણો કે ડીઝલનો ખર્ચ, તમામને એક સરખો ખર્ચ આવે છે, એ કેવી રીતે બને? પણ આપને કીધું કે અમારા ટોટલી ખર્ચ નિયંત્રણ હેઠળ કે ઓછા ખર્ચમાં આપણે ચૂંટણી લડીએ, એટલે અમારા બધા જે ખર્ચા છે અમે સેન્ટ્રલાઇઝ ખર્ચા કરતા હતા, એટલે કે સમાનતા હોઈ શકે. ચૂંટણી પંચમાં કોંગ્રેસ રજૂઆત કરવાની છે અને સુપ્રીમ કોર્ટમાં બી જશે, જો ચૂંટણી પંચમાં કોઈ નિર્ણય નહીં આવતો તો તમે એ રીતે તૈયાર છો? બિલકુલ, એમાં કોંગ્રેસને એનું જે સ્ટેન્ડ લેવું હોય લઈ શકે છે, એમાં અમે એમને ના કહી શકીએ, બરાબર છે, એટલે એમનો વિષય છે. તો આ હતા ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, કે જેમણે કહ્યું કે ભાઈ કોંગ્રેસની જે વાત છે તેમની પાસે કોઈ મુદ્દા નથી, તેને લઈને આવી જે ચર્ચા છે તેઓ બજારમાં આવે છે, પરંતુ જે ચૂંટણી ખર્ચની વાત હતી તે સેન્ટ્રલાઇઝ થવાથી તમામને એક ખર્ચ આવે છે, તેમ તેમણે ખુલાસો કર્યો હતો. કેમેરામેન સાર શર્મા સાથે વીરેન મહેતા, મંતવ્ય ગાંધીનગર.